નમસ્કાર, ઇન્ડિયન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં જલારામ મંદિરમાં નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેર ખાતે જલારામ મંદિર દ્વારા શ્રી રણછોડરાયજી હોસ્પિટલ રાજકોટના સહકારથી દર માસના પહેલા અને ત્રીજા રવિવારે નેત્ર નિદાન કેમ્પ, સાંધાના સ્નાયુના દુખાવાના કેમ્પ તેમજ હોમિયોપેથિક અને ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. દિનેશભાઈ કાનબારાના જણાવ્યા મુજબ આજરોજ યોજાયેલા ત્રિવિધ કેમ્પના દાતા સૌજીભાઈ વાલજીભાઈ ગજેરા, કેશોદ મંદિરના પ્રમુખ રમેશભાઈ મહાવીરસિંહ જાડેજા, રાજુભાઈ બોદર, દિનેશભાઈ કાનબારા સરકારી હોસ્પિટલના અટારા સાહેબ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ. આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ નિદાન કરાવેલ, જેમાં મોતિયાના દર્દીઓ 248માંથી 80 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડરાય દાસજી ટ્રસ્ટ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ઉપરાંત હોમિયોપેથિક કેમ્પમાં ડાયાબિટીસના 93 દર્દીની જિજ્ઞેશભાઈ ચાંદગરાએ તપાસ કરી હતી. સાંધાના દુખાવાના ડોક્ટર ઉમેશ ભટ્ટ દ્વારા નિઃશુલ્ક તપાસ કરવામાં આવી. સમગ્ર કેમ્પના ભોજનદાતા સૌજીભાઈ વાલજીભાઈ ગજેરા પરિવાર કેશોદ રહ્યા હતા. અભયનં કુરુ શન્નો ગુરુ અશુભ્યઃ વિશ્વાનિ દેવાનિ સવિતં દુરાણિ પુરાશવઃ યદ્ભદ્રં તન્નો સુવઃ ભદ્રં કર્ણૈરૈ દેવાઃ ભદ્રં પશ્યેમ શિરજદ્રાઃ સ્થિરૈરં ઓકે, જય જલારામ. મુકુંદભાઈ રૂપારેલિયા ટ્રસ્ટ આયોજિત જલારામ મંદિર દ્વારા પહેલા અને ત્રીજા રવિવારે આંખનો કેમ્પ યોજવામાં આવે છે. આજે પણ આંખનો કેમ્પ યોજવામાં આવેલો હતો, જેની અંદર લગભગ 250 જેટલા દર્દીઓને તપાસી અને 80 જેટલા દર્દીઓને રણછોડદાસજી આશ્રમ રાજકોટ ખાતે ઓપરેશન માટે મોકલવામાં આવેલા હતા. અમારા અહીંયા જુદા જુદા દાતાઓ દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. આજે સૌજીભાઈ ગજેરા સંતોષ ઘીવાળા એમના તરફથી આ ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી હતી અને અત્યાર સુધીમાં જલારામ મંદિર દ્વારા લગભગ 260 જેટલા કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર 15,000 ઉપરાંત દર્દીઓને એક નવી દ્રષ્ટિ જલારામ મંદિર દ્વારા એ આપવામાં આવેલી છે. અને આ રીતે જલારામ મંદિર દ્વારા જુદા જુદા કેમ્પોનું આયોજન કરી અને લોકોની સેવા કરવામાં આવે છે. જય જલારામ. અમારી એની ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.